नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत दंबलिया, તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ નંબર 9માં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 15 સંભાવનામાં આપણે આગળ શીખીશું. તે પ્રથમ જો તમે પહેલી વખત વિડીયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો સંભાવના આપણે ટોપિકમાં પહેલાં સમજૂતી છે કે સંભાવના શબ્દ શું છે. તો સંભાવના એટલે કે કોઈ એક ઘટના માટે કરેલા પ્રયત્નની સંખ્યા અને તેના કુલ પ્રયત્નની સંખ્યાના ગુણોત્તરને આપણે સંભાવના તરીકે દર્શાવીએ. એટલે કે સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટે પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. અહીં કોઈ એક ઘટના એના સંદર્ભમાં સંભાવના કીધી એટલે એને લખાય પી ઓફ એ. હવે સંભાવના છે તેના કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 1, 0 અને 1 કે તેમની વચ્ચે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એટલે સંભાવના કાં તો 0 હોઈ શકે અથવા 1 અથવા તે બંને વચ્ચેની સંખ્યા હોઈ શકે. તે સિવાય કોઈ પણ સંભાવના હોઈ શકે નહીં. 0થી નાની પણ હોતી નથી અને 1થી મોટી પણ હોતી નથી. તેના પછીનો પોઈન્ટ છે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. અને શક્ય ઘટના અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. તો ત્યારબાદ આપણે સ્વાધ્યાય 15.1માં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1, ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે. તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તો તેની સંભાવના કેટલી થશે? એટલે પહેલાં આપણે કુલ પ્રયત્ન, 30 બોલ છે એટલે 30 વખત પ્રયત્ન થશે એટલે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે લખી દેવાના. કે કુલ પ્રયત્નોની સંખ્યા, પ્રયત્નોની સંખ્યા બરાબર કેટલી છે? 30. હવે એમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે. આપણે મેળવવાનું શું છે કે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તો, એટલે 6 વાર દડાને બહાર મોકલ્યો હોય તો કેટલી વાર ન મોકલ્યો હોય તો 30માંથી 6 બાદ કરો એટલે 24 વખત જે એવા દડા છે જે ક્ષેત્ર રેખાની બહાર ગયા નથી એટલે એ લખવાનું કે બોલને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંખ્યા, બહાર ન મોકલ્યો હોય તેવી ઘટનાની સંખ્યા કેટલી સંખ્યા આવશે? તો 30માંથી 6 માઇનસ કરવાના એટલે કેટલી આવશે? 24. તો માટે ઘટના, તે ઘટના જે છે તેની સંભાવના બરાબર એટલે લખવાનું કે સંભાવના બરાબર છેદમાં આપણે લખશું પ્રયત્નોની કુલ સંખ્યા, ઉપર આપણે લખશું ઘટનાના પ્રયત્નોની સંખ્યા. તો ઘટના માટે પ્રયત્ન કેટલા કર્યા? 24. છેદમાં કેટલા આવશે? 30. એટલે કે 6 ચોક 24 5 6 30 અને સંભાવના કેટલી આવી? 4 ના છેદમાં 5. ત્યારબાદ આપણે પ્રશ્ન 2 જોઈએ. તો 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલા છે. એટલે કુલ કેટલા કુટુંબ છે? 1500. જેની અને તેની નીચે મુજબની માહિતી આપણે પ્રાપ્ત થઈ કે કુટુંબમાં છોકરીની સંખ્યા, એટલે 2 છોકરી હોય એવા કુટુંબ કેટલા છે? 475. 1 છોકરી હોય એવા કુટુંબ કેટલા છે? 814. અને છોકરી ન હોય એવા કુટુંબ કેટલા છે? 211. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં પેલી 2 છોકરી હોય, 1 છોકરી હોય અને 1 પણ છોકરી ન હોય તો તેની સંભાવનાની ગણતરી કરવાની અને બધી સંભાવનાનો સરવાળો 1 થાય તે આપણે ચકાસવાનો છે. એટલે અહીંયા આપણે 3 દાખલા અલગ અલગ આપેલા છે. તો પહેલાં કુલ પ્રયત્ન અથવા કુલ આપણે સંખ્યા મેળવી લઈએ. તો કે કુલ કુટુંબની સંખ્યા કેટલી છે? કુલ કુટુંબોની સંખ્યા બરાબર કેટલી છે? 1500 કુટુંબો છે. એટલે એ તમારા કુલ પ્રયત્નો થયા. હવે આપણે પહેલું જોઈએ કે ભાઈ 2 છોકરી હોય તો તેની સંભાવના કેટલી? 2 છોકરીઓ માટેની સંભાવના, તો પહેલાં 2 કુટુંબમાં 2 છોકરી હોય તેવા કેટલા કુટુંબ છે એ લખી દેવાનું. 2 છોકરીઓ હોય તેવા કુટુંબોની કુટુંબની સંખ્યા કેટલા કુટુંબ છે એવા? 475 કુટુંબ. તો એની સંભાવના આપણે લખીએ તો સંભાવના બરાબર છેદમાં આવશે કુલ કુટુંબો, ઉપર આવશે 2 છોકરીઓ હોય તેવા કુટુંબો.
तो बे छोकरी एकला कुटुंब छे 475 छेदमां कुल कुटुंब केटला छे 1500 भाग चलावी एटले के 19 × 25 एटले 475 अने 60 × 25 એટલે જવાબ આવશે 19/60 આપેલો છે હવે બીજો દાખલો એક છોકરી હોય તેની સંભાળ આપણે ગોતવા એટલે કે કુટુંબમાં એક છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે પહેલા એ લખી દેવાનું કે એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા તેવા કેટલા કુટુંબ છે તો આપણે લખીએ એક છોકરી હોય એવા કેટલા કુટુંબ છે 874 માટે તેની સંભાવના બરાબર સૂત્ર બનશે કુલ કુટુંબો પછી અંશમાં લખવાનું એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા એક છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા હવે એક છોકરી હોય કેટલા કુટુંબ છે 814 છેદમાં કુલ કુટુંબ કેટલા છે બધા થઈને 1500 એટલે ભાગ ચલાવે એટલે બે વડે ભાગ ચાલશે એટલે કે 407 × 2 અને બીજો આવશે 750 × 2 એટલે 407/750 હવે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ તો હું કહીશ એક પણ છોકરી ન હોય તેવા કુટુંબ એક પણ છોકરી ન હોય તેવા કુટુંબ માટે આપણે મેળવવાનું તો પહેલાં એક પણ છોકરી ન હોય એવા કેટલા કુટુંબ છે 0 સોરી એવા કેટલા કુટુંબ છે 211 તો આપણે લખીએ કુટુંબોની સંખ્યા બરાબર 211 માટે તેની સંભાવના બરાબર લખવાનો હોય એક પણ છોકરી ન હોય તેવા કુટુંબો છેદમાં કુલ કુટુંબો ચાલો એક પણ છોકરીને 211 છે ને કુલ કુટુંબો કેટલા છે 1500 ભાગ ચાલશે નહીં એટલે આ તમારો જવાબ ત્યારબાદ હવે આપણને પૂછે છે કે બધી સંભાવનાનો સરવાળો એક થાય તે ચકાસવાનો એટલે લખીએ સંભાવનાનો સરવાળો બરાબર એટલે કે 19/60 પ્લસ 407/750 પ્લસ 211/1500 હવે લસાલી એટલે 1500 આવશે એટલે કે 60 ને કેટલા વડે ગુણાકાર કરવાના 25 તો અંશમાં પણ 25 આવશે 407/750 750 × 2 કરો એટલે 1500 એટલે અંશ અને છેદને 2 વડે ગુણાકાર કરીએ જ અને અહીંયા કંઈ પણ ગુણાકાર આવશે નહીં એટલે 19/25 કરો એટલે 475 પ્લસ 814 પ્લસ 211 છેદમાં આવશે 1500 એટલે કે સરવાળો કરો એટલે ઉપર અંશમાં આવે છે 1500/1500 એટલે જવાબ કેટલો આવ્યો 1 તો બધી સંભાવનાનો સરવાળો કરો એટલે જવાબ કેટલો મળે છે આપણને 1 વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક સબસ્ક્રાઈબ તેમજ આગળ તમારા ફ્રેન્ડ સર્કલ મિત્ર મંડળમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં તેમજ આવા ધોરણ 9ના બીજા વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે અથવા અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંત ઉપર તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ ધન્યવાદ